आप सर्वना हृदय में विराजमान भगवान श्री हरि ने वंदन करी। जय स्वामीनारायण, जय सियाराम, जय श्री कृष्ण। श्री कृष्णाय, श्री कृष्णाय नमस्तस्मै, नमस्तस्मै यो साक्षात् धर्मनन्दनः, धर्मनन्दनः भूये भूत्वा हरत्यन्तः, हरत्यन्तः तमः इवांशुमान् गोपीनाथ अवने मारे बैठा है बुरा શાસ્ત્રો જેમનો ગુણાનુવાદ કરી રહ્યા છે, સર્વ વેદો જેમનો મહિમા ગાય છે, એવા ભગવાનને
कथा श्रवणनी इच्छा थी। विधिपूर्वक कथा सांभळवी छे, अविधिपूर्वक नहीं। कथा तो गुलाब जामु छे, तमे ज्यारे जमो ने त्यारे ए केवू लागे, गलू ज लागे। कोई कोई तो गुलाब जामु बना होय ने मोढामां गदगदिया थाय, અને કેટલાક ગુલાબજાંબુ એવા ભીનાવાને અંદરથી ઠળિયા નીકળે। તમે ગુલાબજાંબુને દિવસે ખાઓ, રાત્રે ખાઓ, અજવાળામાં ખાઓ, અંધારામાં ખાઓ, તમે ગમે ત્યારે એનું પાન કરી શકો છો। કથાને કોઈ સમય બંધન હોતું નથી, છતાં જો વિધિપૂર્વક સાંભળવામાં આવે તો એનો મહિમા અનેક ગણો વધી જાય। એટલે વિધિની જરૂર છે। વિધિ છે એ કથાના રસની વૃદ્ધિમાં સહાયક છે, કારણ કે કોઈ પણ વસ્તુનો સમય હોય, સમય ઉપર થાય તો એમાં બરકત આવે, સમય બારું થાય તો એમાં એની એ વસ્તુ હોય બરકત ન આવે। એટલે મહારાજે મયારામ ભટ્ટની સામે દ્રષ્ટિ કરી, શૃણુત્વમ શૃણુત્વમ બ્રાહ્મણ શ્રેષ્ઠ જ્યોતિહિ જ્યોતિહિ શાસ્ત્ર શાસ્ત્ર વિશારદ વિશારદ માસોયમ માસોયમ માર્ગશીર્ષોસ્તિ માર્ગશીર્ષોસ્તિ માસાનામ માસાનામ માસમુત ઉત્તમમ માસમુત્તમમ। હાય બ્રાહ્મણ શ્રેષ્ઠ, મયારામ ભટ્ટ એક તો વૃદ્ધ ઉંમર છે અને અને પરમ સાંખ્ય યોગી છે। સદગુરુ રામાનંદ સ્વામીના યોગથી જેનું અંતર વાદળા વિનાના આકાશ જેવું નિર્મળ છે, નિર્વાસનિક છે। શ્રીજી મહારાજ છતાં અનેક બ્રાહ્મણ ભક્તો હતા, ચાર વેદોના જાણકાર હતા, ઉમરેઠના વિદ્વાનો કંઈક કમ હતા। કેવા મહારાજના ભક્તો, કેવા વિદ્વાનો! ઉમરેઠ તો આજ સુધી વિદ્વાનોની ખાણ રહી છે। એમાંય દયાળુ શ્રી નાથજીભાઈ, ઓહો, સત્સંગનો કોઈ અનેરો રંગ ચડાવી દીધો છે। હું આજે કથામાં મણિદાદાને યાદ કરું, મહાભક્ત રાજા, મહાન ભક્ત રાજ, એમના દીકરા દિનેશ, ઘેરો મંદિર રમેશ, એ અહીંની પૂજા સંભાળે, હા, વરતાલની। એટલે વિદ્વાનો ઘણા છે, દિનાનાથ ભટ્ટ પણ છે, પણ મહારાજે મયારામ ભટ્ટને અગ્રગણ્ય ગણ્યા છે। આપણે મયારામ ભટ્ટનો પ્રસંગ પ્રથમ પ્રકરણમાં લીધેલો જ છે। શૃણુત્વમ શૃણુત્વમ બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ, શું સુંદર વિશેષણ આપી રહ્યા છે ભગવાન મયારામ ભટ્ટને, બ્રાહ્મણ શ્રેષ્ઠ। એક ક્રમ સમજવા ખાતર યાદ રાખીએ, જે અચલ છે એટલે સ્થિર છે એના કરતાં ચર શ્રેષ્ઠ છે। વૃક્ષોમાં ચેતન છે જ, છોડમાં ચેતન છે, પણ એ ચર છે, અચર છે, એના કરતાં જે હરીફરી શકે છે ચર છે, એ શ્રેષ્ઠ છે।
અને ચરમાં પણ ચતુષ્પાદ શ્રેષ્ઠ છે. ચર ઘણા છે, જીવ જંતુઓ લાખો છે, એમાં જેને ચાર પગ છે એ શ્રેષ્ઠ છે, જે ચતુર્પાદ પશુઓ છે એ શ્રેષ્ઠ. અને એ બધામાં દ્વિપાદ જેના બે પગ છે એ શ્રેષ્ઠ છે, એટલે જે મનુષ્ય છે એ શ્રેષ્ઠ છે. અને મનુષ્યોમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણમાં પણ ભક્ત શ્રેષ્ઠ છે. આજના લોકો સમજ્યા સિવાય બ્રાહ્મણોને આમ શબ્દશ કહી શકાય રીતસર ગાળો આપે છે. હવે એમના પૂર્વજોથી કંઈક ભૂલ થઈ એટલે આને ગાળો દેવાની, અને એ જ બ્રાહ્મણોએ સર્વ જ્ઞાતિના ઉદ્ધાર માટે જે માર્ગો બતાવ્યા છે એને લક્ષ્યમાં લેવાના જ નહીં. નિયમો એમણે કર્યા છે, ક્રાંતિઓ પણ એમણે જ કરી છે. અને તમે દ્રષ્ટિ કરશો ને તો આજે પણ બ્રાહ્મણોમાં જે વિદવત્તા છે, મોટા મોટા કવિઓ લેખકો, એનું અર્થ એવો નથી કે બીજે નથી, પણ તમને એમાં નાગર બ્રાહ્મણો, હા નાગર બ્રાહ્મણો તો રસોઈમાં એવા ચતુર, લડાઈમાં એવા ચતુર અને શાસ્ત્રમાં એવા ચતુર, બોલો. એટલે કોઈ વસ્તુનું સર્વગ્રાહી અવલોકન કર્યા સિવાય રાગદ્વેષ, વર્ગ વર્ગ પ્રત્યે રાગદ્વેષ ઊભા થઈ જાય એ કરવું એ સમાજને તોડવાનું મહાપાપ છે. જેમણે વેદો રેક્ષા, હામે આમ તલવારો તોળાતી હોય, મુસલમાન થઈ જા, જનોય કાઢી નાખ, મરવાનું પસંદ કર્યું છે, પણ એમણે જેથી જનોય કાઢી નથી વેદ છોડ્યા, કુરબાન થઈ ગયા છે. એની કુરબાનીને ઓછી આંકો તમે, ભલે અમુક કાળ એવો આવ્યો હશે કે જેમાં આપણને ગમે નહીં એ વસ્તુ, કે જેમાં નાના માણસોનો બહુ તિરસ્કાર થયો હોય, આપણને દુઃખ થાય છે, પણ આનાથી કંઈ આખો વર્ગ થોડો વગોવી નખાય. તો હર વર્ગની અંદર કાંઈ એવા તત્વો નહીં હોય, શું બધા દેવતાઓ દૂધના ધોયેલા છે, શું બધા દાનવોમાં કોઈ ભક્ત નથી? તો બ્રાહ્મણોમાં કોઈ એવા હોય, બીજામાં કોઈ એવા હોય, બધામાં હોય. ભગવું પહેર્યું એટલે બધા એમ એકદમ એકાંતિક થઈ ગયા, એનો અર્થ એ છે, એ થોડો છે કે તમે સમસ્ત સાધુ સમાજની નિંદા કરો. આવી બધી બાબતોથી સુજ્ઞ પુરુષોએ બચવું જોઈએ અને આવી વાતોથી દૂર રહેવું જોઈએ. શૃણુત્વમ બ્રાહ્મણ શ્રેષ્ઠ મયારામ ભટ્ટો, બ્રાહ્મણ પાછા ભક્ત એમાં પાછા શ્રેષ્ઠ, આનો અર્થ એ છે કે ભક્ત હોય પણ ગ્રહસ્થ હોય. મયારામ તો ગર્ભંગ થયેલા છે, સાંખીઓ જીવન જીવી રહ્યા છે, એટલે શિક્ષાપત્રીમાં પણ પહેલું નામ મયારામ ભટ્ટનું લખાયેલું છે. તો હૈ બ્રાહ્મણ શ્રેષ્ઠ, અને પાછા કેવા, જ્યોતિ શાસ્ત્ર શાસ્ત્ર વિશારદ વિશારદ. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે જ્યોતિષમાં કુશળ છો. અહીંયા એક બીજો મર્મ છે કે શ્રીજી મહારાજ શાસ્ત્રોને આદર આપે છે. જ્યોતિષ શાસ્ત્ર આજે
આજે બે પ્રવાહ છે કે કોઈ એમાં માને છે, કોઈ નથી માનતા, જાત જાતના તર્કો હોય છે. પણ એક વાત તો નક્કી છે કે જ્યોતિષશાસ્ત્ર શું છે એ સમજી લેવું જોઈએ. જ્યોતિષ શબ્દ એ ખગોળ અને ખગોળમાં રહેલા જ્યોતિ એટલે નક્ષત્રો ઉપર આધારિત છે. તમે ભૂલી જાઓ જરાક થોડીક વાર બધા ગ્રહોના અંતેને, તમે આધુનિક દ્રષ્ટિએ વિચારો, સૂર્યની અંદર ભયંકર અગ્નિ જ્વાળાઓ ઉઠે છે તો એની અસર પૃથ્વી ઉપર થાય છે કે નથી થતી? બોલો, આપણું વિજ્ઞાન શું કહે છે? એમ જે ધ 9 પ્લેનેટ્સ વિથ પૃથ્વી, એની એક પરસ્પર સાંકળ છે, એ એ બધાનો એકબીજા ઉપર પ્રભાવ છે. અને ધરતી ઉપર તો બધા ગ્રહોનો પ્રભાવ છે. ગ્રહો તો 9 પ્લેનેટ્સ છે, એ સિવાય નભોમંડળની અંદર જે નક્ષત્રો છે અને એમાંય 27 જે નક્ષત્રો છે જેને આધારે બધા જ મહિનાઓના નામ પડે છે, એવી જે 12 રાશિઓ છે, આ આખું એક યુનિફાઈ તંત્ર છે. એમાં કોઈ દેર ઇઝ નો એની ઇન્ડિપેન્ડન્ટ સ્પેર પાર્ટ, કોઈ સ્વતંત્ર નથી. બધું સંકળાયેલું છે, બધાની ગતિઓ, બધાના સ્વભાવો એ સંકળાયેલા છે. હવે આપણને કહું કે પુષ્ય નક્ષત્ર તો આકાશમાં ઉગે છે ને, અને લાખો પ્રકાશ વર્ષ છેટું છે પુષ્ય નક્ષત્ર. તમે પુષ્ય નક્ષત્રની અંદર જે કણમાં પાક આવે એ બીજે ન આવે, શું કામ? એ પુષ્ય નક્ષત્રનો પ્રભાવ છે એ એ પાક ઉપર. આજ કેવું સરસ સૂત્ર, મને એવું ગમ્યું, કોણે મોકલ્યું મને યાદ નથી. આજે જુઓ ભક્ત વત્સલ, ઓક્સિજનની કેટલી તકલીફ છે, માણસો મરી રહ્યા છે, ઓક્સિજનની કેટલી તકલીફ છે, પીપલ આર સ્ટ્રગલિંગ. વાલા ભક્તજનો, પૂજ્ય સંતો, પાર્ષદો, હજારો લાખો વર્ષથી અબજો માણસને જે મફત ઓક્સિજન પૂરો પાડે છે, હે એને તાલીઓથી વધાવો તો ખરા. હજારો વર્ષથી, હજારો નહીં લાખો કરોડો વર્ષથી, લ્યો કોઈ દી બી લાવ્યું, જો એની કૃપા માનતા હો તો એની પૂજા કરવા માટે એક વૃક્ષ વાવો. જે એ જ્યોતિ શબ્દ આવ્યો ને એ ત્યાંથી આવ્યો. પછી રેખા જ્યોતિષ આવ્યું, તો રેખા જ્યોતિષ તો આ હથેળીમાં કે પગની જે રેખાઓ છે એટલે એક જ્યોતિર્વિજ્ઞાન છે, એક રેખા ગણિત છે, જ્યોતિષ ગણિત, રેખા ગણિત. પછી એના ઘણા પ્રકાર, એમાં મારે જવું નથી, પણ મને એટલે યાદ આવ્યું, એ મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યો છે. હું વાત એટલે કરી રહ્યો છું, આ આ આ શબ્દ પુરુષોત્તમ નારાયણના મુખમાંથી નીકળ્યો છે. જ્યોતિ જ્યોતિ શાસ્ત્ર વિશારદ, શાસ્ત્ર વિશારદ જ્યોતિષ શબ્દ છે, પણ એનો વિસર્ગ થયો છે સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ, પણ નારા સંતોનો વિષય છે. જ્યોતિષ શાસ્ત્ર વિશારદ એટલે જે નક્ષત્રોની ગતિઓ છે એ ગતિઓને આધારે ગણિત કરવામાં મયારામ ભટ્ટ નિષ્ણાત છે. હાઉ બાબળભૂતળા નથી. અને મહારાજ જ્યારે મોરે જ જવું હોય ને, દર્દીનાનાથ ભટ્ટને નથી પૂછતા, મયારામ ભટ્ટને પૂછે છે. અને યાદ રાખજો, જેના ઉપર સદગુરુ રામાનંદ સ્વામીની કૃપા હોય, જેના ઉપર મહારાજની કૃપા હોય, અને કદાચ મુહૂર્ત ન હોય ને એ બોલે ને તો મુહૂર્ત આવી જાય, આ પુરુષોત્તમ નારાયણનો પ્રભાવ છે. મયારામ ભટ્ટ કાંઈ સાધારણ થોડા છે. હૈ જ્યોતિષ શાસ્ત્ર વિશારદ, કથા શ્રવણ કરવું છે તો આપ મુહૂર્ત જોવો. મયારામ ભટ્ટે કીધું, મહારાજ
આપની આજ્ઞા છે તો જો એ પાઘડીમાં ટીપુંનું ભેળું જ રાખતા, અહીં કાને ચડાવેલું હોય એ ફટ દઈને પંચાંગ કાઢ્યું બોલો. અને આમ જોયું અને બોલ્યા, માસોયમ માસોયમ માર્ગશીર્ષોસ્તિ માર્ગશીર્ષોસ્તિ માસાનામ માસાનામ ઉત્તમઃ કિલ ઉત્તમઃ કિલ. અરે મહારાજ, આપ બોલો છો ને મુરેત આવી ગયું મૈરામ ભટકી. આ તો માગસર મહિનો, ભગવાન કૃષ્ણે કીધું કે સર્વ મહિનામાં હું માગસર માસ છું. તો મહારાજ આવતીકાલે જ મુરેત છે, આવતીકાલે જ પ્રભુ, આવતીકાલે સુધી સપ્તમી છે, બુધવાર છે અને સર્વ સિદ્ધિ યોગ છે અને બીજો મિત્ર યોગ છે. આ મૈરામ ભટકે છે, ધર્મશાસ્ત્ર છે ને સત્સંગી જીવન. હું એટલે કહી એક બીજું એટલે કહી રહ્યો છું કે આ કદિવસ શાસ્ત્ર દ્રોહ ના કરવો. આપણે જાણીએ છીએ, જો હું પોતે જ મારી એવી શ્રદ્ધા છે કે ભગવાનના નામનો ઉચ્ચાર કરીને તમે કાંઈ પણ કરો તો નવે નવ ગ્રહ તમને અનુકૂળ થઈ જાય. ભગવદ્ ભક્તને કોઈ પ્રથક નવગ્રહ આરાધનાની જરૂર નથી, ઇવન માનતાની પણ જરૂર નથી. માનતા જ્યાં સુધી માનીએ છીએ ને ત્યાં સુધી કાચા છીએ. મહારાજે એમાં એક જ અપવાદ રાખ્યો કે હનુમાનજીની માનતા માનજો, એ સિવાય કોઈની નહીં. ધાર્યું તો બધું નારાયણનું થાય છે, એ આપણી પૂર્ણ શ્રદ્ધા છે, એમાં જરાય ફરક નથી. અને વિદેશની અંદર જ્યારે આવી વ્યવસ્થા ન હોય ત્યારે તો અમે ભક્તોને કહીએ છીએ કે જન્મંગલના 11 પાઠ કરો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરો. અને હવે તો આપણે ઓનલાઈન મહાપૂજા, કઈ સરસ મહાપૂજા છે, બસ મૂકો, એમાં એક એક વસ્તુની સૂચના છે. એ રીતે મહાપૂજા કરો અને આરંભ કરો, ભગવાન તમારા ઉપર કૃપા કરશે. અને શાસ્ત્રોએ જ અપવાદ કીધો છે કે એક અપવાદ એવો છે કે નારાયણનું સ્મરણ સર્વ બાધાનું નિવારણ કરનાર છે. આપણે પૂર્ણ શ્રદ્ધા છે, પણ એનો અર્થ એ નથી કે જ્યોતિષ ખોટું છે, ગ્રહોની ગતિઓ ખોટી છે, પૃથ્વીની ગતિ ખોટી છે, નક્ષત્રોની ગતિ ખોટી છે. કોઈ છે એવો દુનિયાની અંદર કે આ બધી ગતિઓ ખોટી છે એમ સિદ્ધ કરી શકે? દરેક ગતિઓને આધારે તો ઋતુચક્રોના સર્જન થાય છે. શું કામ આખું વર્ષ એટલે જે એમાં એવું હોય છે કે પછી દેશનો પ્રભાવ છે, એકદમ મધ્યરેખાની આસપાસના પ્રદેશો હોય ત્યાં 6-6 ઋતુ હોય, બીજે ઓછી વધતી હોય, પણ એ ઋતુઓના જે સર્જન થાય છે એની પાછળ પણ આકાશના નક્ષત્રોની ગતિઓ કામ કરે છે. સાથોસાથ મારે એક ચેતવણી પણ આપવાની રહી. આને આધારે ઘણા બધા સ્વાર્થી લોકો પણ છે કે જે લોકોને ખોટે રવાડે ચડાવી દે છે, તું આ મંગળની આ વીંટી પહેર ને, બુધની આ વીંટી પહેર ને, શનિ માટે તો હોનાની જ પહેર ને, તેવડ ન હોય તો લોન લઈને પહેર ને, પછી ભલે આખી જિંદગી શનિ ન નડે ને હોની નડા કરે એમ પહેર. એમાં ક્યારે પડવું નહીં. એ લોકો ખોટા ખર્ચામાં ઉતારી દે છે અને કશું થતું નથી, એટલે સાવધાન રહેવું. એવા ઘણા અનુભવ થયા હોય, આપણે ઘણા ચેતવા હોય કે તમે એ રસ્તે જાઓમાં, છતાંય બિચારાને પરિસ્થિતિથી ઘેરાઈ ગયા હોય, જાય લાખો રૂપિયામાં આ બનેલી ઘટના હોય, લાખો રૂપિયા મૂંડાઈ જાય, પછી આવે સામે મેં કે ના પાડીતી કે તું આ રસ્તે જામાં તો શું કામ ગયો, હવે તું હરિસ્મરણ કર. પૈસા આપીને કોઈ પણ નિવારણ થતું હોય એમાં પડવું નહીં. પ્રાર્થનાથી શ્રેષ્ઠ કોઈ સાધ, હા પછી તમે કોઈ ભગવાનની પૂજા કરાવો, યજ્ઞ કરાવો, એ વસ્તુ આખી જુદી છે. પણ અહીં આટલું આપો, નામ કરો, તમારું આમ થઈ જાય, આમ તમારું કામ થઈ જાય, એનું કામ ન થાય ઓલાનું થાય, એટલે એનાથી સાવધાન રહેવું.
બહુ જરૂરી છે. શૃણુત્વમ શૃણુત્વમ બ્રાહ્મણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર વિશારદ વિશારદ. મયારામ ભટ્ટે કહ્યું, મહારાજ માગસર મહિનો છે, પવિત્ર મહિનો છે. ભગવાન કૃષ્ણે સ્વયં કહ્યું કે સર્વ મહિનાઓમાં હું માગસર માસ છું. તો પ્રભુ આવતીકાલનો દિવસ જ છે સરસ, તો કાલથી સિદ્ધિયોગ છે, મિત્રયોગ છે. આપણે વર્તાલથી નિર્ણય બહાર પડે છે ને, એને ક્યારેક વાંચજો. એમાં આવે ગુરુ પુષ્ય અમૃત યોગ આવે, વિષુવ્રત આવે, પછી આ સિદ્ધિયોગ આવે, આ બધા યોગ લખેલા હોય છે. યોગનું પોતપોતાનું મહત્વ હોય છે. ખેર, એટલે મહારાજ આવતીકાલે જ મુહૂર્ત છે. મહારાજ બહુ પ્રસન્ન થયા અને મહારાજે સભામાં કીધું, હે દાદા ખાચર, તો આપણે કાલથી કથા શરૂ કરીશું, પણ કથા કરતાં પહેલાં કથાનો મહિમા સમજવો બહુ જરૂરી છે. જે આપણે બે દિવસથી કથા શ્રવણનો મહિમા કહી રહ્યા છીએ, ત્યારે મહારાજ સ્વમુખે જે કથાનો મહિમા કહે છે, ઝીલો. ભક્તા શૃણુત ભદ્રં વહ શૃણુત ભદ્રં વહ સર્વેષાં હિતમુચ્યતે પુરાણશ્રવણં કાર્યં સર્વૈરપિ મદાશ્રિતે. મહારાજ કહે છે, હે ભક્તો, તમે પ્રેમથી સાંભળો, તમારું કલ્યાણ થાય, તમારું ભદ્ર થાય, તમારું સારું થાય એવું તમે સાંભળો, કે જે શ્રવણમાં તમારું હિત સમાય. આ મહારાજ પોતાની વાણીની વાત કરે છે, તો શેમાં હિત સમાયેલું છે? તો મહારાજ કહે છે, મદાશ્રિતે, જે અમારા આશ્રિતો છે એમણે પુરાણ શ્રવણમ કાર્યમ, પુરાણ કથાઓનું શ્રવણ કરવું. કોણ બોલે છે? શ્રીજી મહારાજ. કોને કહે છે? મદાશ્રિતે, જેમણે એમની કંઠી બાંધી છે, એમનો આશ્રય સ્વીકાર્યો છે, જે એમ કહે છે કે અમે સ્વામિનારાયણ ભગવાનના છીએ, તો એમને મહારાજ કહે છે કે તમે પુરાણ શ્રવણ કરો. તો આપણાથી ભગવાન સ્વામિનારાયણના થઈને પુરાણોનો નિષેધ કેમ થઈ શકે? હા, વિવેક પણ મહારાજ શીખવાડવાના છે. પુરાણોમાં ભાગવતજીનો વિશેષ મહિમા આગળ આવે છે. નિષેધને મહેરબાની કરીને શાસ્ત્ર દ્રોહ ના કરો, ન સમજાય, ન જોતા હોય તોય ન કરો, કારણ કે એ દ્રોહ શાસ્ત્ર દ્રોહ નથી, સ્વયં ભગવાનના વચનનો દ્રોહ છે. મહારાજે કીધું છે કે આ કરો, અને જો એને ન કરીએ કરીએ બધી વાત છે, પણ જે કરવાનું કીધું છે એ જ વસ્તુનું જો આપણે દ્રોહ કરીએ, નિષેધ કરીએ, એમાં એમ કહે કે આમાં શું છે, એમ તારામાં શું છે એ જો ને. વ્યાસ જેવા મહાન આચાર્યોએ રચના કરી છે, તો એમાં 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 દીકરા કાંઈક તો હશે ને, શું કામ માથાકૂટ કરે છે. અને તમે, હે ભક્તો, પુરાણ રચયિતા ઋષિ મુનિઓની કરુણા તો જુઓ. અમુક શાસ્ત્ર વેદ તો એમાં બધાને અધિકાર નથી આપવામાં આવ્યો, એ એ એક સનાતન વૈદિક સંસ્કૃતિની આ એક સાચી વાત છે બધાને, કારણ કે વેદોની જે નિશ્ચિત પવિત્રતા હોય એને જાળવવાની જરૂર હતી, એટલે બધાને અધિકાર નથી આપ્યો. પણ ઋષિમુનિઓએ જોયું કે તો બધાનું કલ્યાણ કેમ થાય, જ્ઞાનથી વંચિત કેમ રખાય, આમાં અધિકાર નથી, તો કાંઈક એવું કરીએ કે એનું જ્ઞાન
બધાને મળી જાય. આવા આશયથી પુરાણોની રચના થઈ. અને એટલે જ ખાલી આપણે વેદને પ્રમાણ નથી માનતા, વેદનું એમ કહેવાય છે વેદનું ઉપબૃંહણ કરનાર. ઉપબૃંહણમનો અર્થ બ્રંગણમ વિસ્તરણમ, ઉપ સારી રીતે વેદની સાથે મળતું આવે એવું, ઉપ એટલે સમીપ, વેદની સાથે મળતું આવે, જેમ તેમ નહીં, મનમુખી નહીં. વેદના મૂળ સિદ્ધાંતો હોય જ, છતાં વિસ્તાર હોય એવું કંઈક કરીએ કે જેમાં બધાનો અધિકાર હોય, બધાનો. હવે આટલી કરુણાથી જેમણે શાસ્ત્રો રચ્યા, અને તમે એમ કહો કે હિન્દુ સંસ્કૃતિ આમ છે ને હિન્દુ સંસ્કૃતિ તેમ છે ને, એ એ એ તમારો પ્રશ્ન છે, એવું ન કરો તો સારી વાત છે. તો પુરાણોમાં સર્વનો અધિકાર છે. અને શાસ્ત્રો શું કરે છે, મહારાજ કહે છે સ્વરૂપ બોધો, સ્વરૂપ બોધો ન હરે હે, ન હરે હે કથાયા, કથાયા શ્રવણમ વિના, શ્રવણમ વિના ભવેન્દૃણામ, ભવેન્દૃણામ વિનાતમ ચ, વિનાતમ ચ કથમ સ્યાત, કથમ સ્યાત સંસ્કૃતિ ક્ષયઃ, સંસ્કૃતિ ક્ષયઃ. જો આજે દરેકને એમ ચિંતા છે કે કોરોના ન થાય તો સારું, આ વાસ્તવિકતા છે. જેમને થયેલો છે એમને એમ થાય છે કે આ જલ્દી મટી જાય તો સારું. રોગ કોઈને ગમતો નથી. તો શરીરના રોગ આપણને દેખાય છે કે આ રોગ છે, આ રોગ છે, આ કોરોના છે, આ ક્ષય છે, આ કેન્સર છે, અને અસાધ્ય રોગો છે. કોરોના ગમે હોય તો અસાધ્ય થોડો છે. અને હવે તો માનવ સમાજે કોરોનાની ટેવ પાડવી પડશે એવું લાગી રહ્યું છે. જેમ શરદી આવે, ઉધરસ આવે, જેમ પેલો તાવ આવે છે સિઝનલ, એવું થશે એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. તો આપણે એનાથી બીવાની જરૂર નથી, સારવાર કરવાની જરૂર છે. પણ આ શરીરના રોગ દેખાય છે. એક મોટો રોગ લાગુ પડ્યો છે કે જે મટતો જ નથી. કયો રોગ છે? પુનરપી જનનમ, પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી મરણમ, પુનરપી જનની, પુનરપી જનની જઠરે શયનમ, જઠરે શયનમ. આ રોગ છે વારંવાર જન્મ મરણ ગર્ભવાસમાં આવવું. હમણાં હૈદરાબાદ હતો, જૂના પ્રસંગો યાદ કરતા હતા. જીવરામભાઈએ બહુ સરસ કીધું કે ડોંગરેજી મહારાજ એમ કહેતા કે હવે માના પેટમાં નથી આવતું. આજે જન્મ મરણ ભવ પ્રવાહ છે 84માં, એ કેમ મટે? કદાચ અસાધ્ય રોગ આજે જે કેન્સર કહેવાય છે ને એની દવા મળી જશે, મળી જ જશે. ભલે પછી એનો બીજો કાકો આવશે, આવવાનો જ છે જ. કોઈ રોગ એક જાય બીજો મૂકીને જ જાય, એમને થતું જ નથી. નહીંતર તો જો દુનિયા રોગ મુક્ત થઈ હોત ને, જેટલી દવા એથી ડબલ રોગ આવતા જ જાય છે ને બધા. એ તો જે સમયે જેવું ટાણું. પણ એ રોગની દવા મળી જાય, ભવરોગની દવા ખરી. પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, ઇહ સંસારે ખલુ દુસ્તારે. શું કરવાનું છે બોલો? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, એ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, એ મૂઢ મતે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ મૂઢમ હે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ, ભજ મૂઢમ તે. સ્વામિનારાયણ, 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 નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બસ આ કરવાનું છે. તો મહારાજ કહે છે કે જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો ભવરોગ ન જાય. શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થાય તો જ ભવરોગ જાય. અને કથા શ્રવણ સિવાય સ્વરૂપ બોધો ન ભવે. વેદોએ તો એટલું જ કીધું. શું કીધું? જીલો તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. અદ્ભુત મંત્ર છે, અમને બહુ ગમે. તમેવ વિદિત્વા કાલે કહેતો તો એ ફરીને યાદ કરું. વેદોની શ્રુતિઓ એ ભક્તિ ગર્ભા છે. અહીં વિદિત્વા જે છે, જે ભગવાનની ઉપાસના કરે છે, ભક્તિ કરે છે, તમ ખાલી જ્ઞાન થાય છે એમ નહીં. તમેવ વિદિત્વા આમાં એવકાર છે ને, બહુ મહત્વનો છે, જેને આપણે આપણે ગુજરાતીમાં જકાર કહીએ છીએ. જકાર જકાર જો જકાર નામ આડાવળો ફેરવો ને તો અર્થ ફેરવી નાખે. કેવી રીતે? પ્રસિદ્ધ દ્રષ્ટાંત દઉં. કનુ ભગત, બોલો, પ્રેસ મેટરમાં માસ્ટર છે. કનુ ભગત જ પ્રેસ મેટરમાં માસ્ટર છે, બીજા જેટલા કોઈ છે એ નહીં. જેવો આવ્યો ને કનુ ભગત જ, બોલો, પ્રેસ મેટરમાં માસ્ટર છે. જો જકારથી અર્થવૃદ્ધિ થઈ કે નહીં? બીજો કોઈ નહીં. કોઠારી તમે નહીં, યજ્ઞવલ્લભ તમે નહીં, બ્રહ્મ સ્વરૂપ તમે નહીં. આ તો ધ્યાન રાખો છો તો સારું છે થોડુંક. કનુ ભગત જ, બોલો, પ્રેસ મેટરમાં માસ્ટર છે. હવે હું જકાર ફેરવું છું. કનુ ભગત પ્રેસ મેટરમાં જ માસ્ટર છે, બાકી દબાઈ નમઃ છે. જકારની આમ મજા તો જો તમે અહીંથી આમ ફેરવો કેટલો અર્થ ફરી ગયો. એમ તમેવ વિદિત્વા, ત્વમેવ વિદિત્વા, તમ અને વિદિત્વા બે એની વચ્ચે જકાર બેઠો છે. બરાબર. તો વચ્ચે જે જકાર હોય એને દીપક દેહલી ન્યાય વપરાય. શું? કે ઉંબરા ઉપર દીવો પડ્યો હોય તો આમેય પ્રકાશ થાય અને આમેય પ્રકાશ થાય એમ. અહીંયા જે એવકાર એટલે જ, તમને પણ, તમ એટલે તમ શબ્દને પણ લાગુ પડે ને વિદિત્વા શબ્દને પણ લાગુ પડે. તમેવ વિદિત્વા, તમે હજારો ઉપાસનાઓ કરો પણ જ્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના ના કરો તો ન વિદ્યતે અયનાય, મોક્ષ ન થાય. એની જ ઉપાસનાથી જે અસાધારણ મોક્ષ છે, બાકી તો સારું તો ચોક્કસ થાય. સ્વસ્તિ શબ્દ કલ્યાણ વાંચી છે, ચપટી લોટ આપે ને એમાંય કલ્યાણ થાય, પણ એ લોટ જેવું થાય એમ, એથી વિશેષ થોડું થાય. હજાર ગણું મળે, કોઠાર ધાન્યથી ભરેલા રહીએ, પણ એ સ્વસ્તિથી કંઈ પેલું સ્વસ્તિ ન મળે. દેર આર મેની કેટેગરીઝ
इन कल्याण शब्द। तो जे आत्यंतिक कल्याण छे, तमेव विदित्वा, तमे हजारों प्रकार नु ज्ञान मेळवो, अनेक देवी देवताओ छे, बधाय ऐश्वर्यो वाला छे, शक्तिओ वाला छे, भक्तोना आराधकोना मनोरथ पूर्ण करनारा छे, पण न विद्यते अजनायो, मायाथी पार लई जाय एवा तो ए एक ज छे। तमेव विदित्वा, तमेव विदित्वा, अतिमृत्युमेति, अतिमृत्युमेति। हवे एज जकार विदित्वा ने तम, तम विदित्वा, विदित्वा एव, एव एनी उपासना करे, एनी ज उपासना थी ज मुक्ति थाय। तमने ख्याल छे गड़थुथी मां सत्संगी छो, मारी सामे मूर्ति छे, हरिकृष्ण महाराज नी छे, એ ભગવાન છે, આવી તમને ખબર છે, પણ એનાથી પતે નહીં, એની ઉપાસના કરો છો, એની આરાધના કરો છો, એ સ્વરૂપનો યથાર્થ મહિમા જાણ્યો છે, જ્યાં સુધી એ ન થાય, એ વિદિત્વા ન હોય તો ન વિદ્યતે અજનાય। બીજો કોઈ માર્ગ જ નથી જે માયાથી પાર લઈ જાય, અયનાયો, ભવ સાગરને તરી જવાય, અને ભવ સાગરની વાત ખાલી માયા પૂરતી નથી રહેતી, હું બ્રહ્મ છું એવી ભ્રમણા પણ માયા જ છે। હું બ્રહ્મ છું, પરબ્રહ્મની સેવા ન કરતો હોય અને હું બ્રહ્મ છું એવી એવી એવો જે અહંકાર છે, એ પણ વૈષ્ણવ પરંપરામાં એ અહંકાર પણ એક ઊંડો ખાડો છે। તમેવ વિદિત્વા, તમેવ વિદિત્વા, અતિમૃત્યુમેતિ, અતિમૃત્યુમેતિ। માટે મહારાજ કે છે, ભક્તા, ભક્તા, શૃણુત ભદ્રં વહ, શૃણુત ભદ્રં વહ, સર્વેષાં, સર્વેષાં હિતમુચ્યતે, હિતમુચ્યતે। હે ભક્તો, તમને એક મંગળ વાત કરું છું, ભદ્રં વાત કરું છું, કલ્યાણકારી વાત કરું છું, આને તમે સાંભળશો તો તમારું હિત થશે। અહીંયા હિત શબ્દ આ લોકનું હિત અને પરલોકનું હિત, કારણ કે કથા શ્રવણ એવી વસ્તુ છે કે આ લોકમાં પણ સુખી કરે છે, પરલોકમાં પણ સુખી કરે છે। આ લોકમાં કેમ સારી રીતે જીવાય એ પણ પુરાણો શીખવે છે, મૃત્યુ પછીની વાત પણ પુરાણો શીખવે છે। એટલે અહીં હિત શબ્દ એ હિક આમુષ્મિક, એટલે આ લોકનું અને પરલોકનું, એ તમારું હિત થશે, કારણ કે એના સિવાય સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે સંસરણ, બસ ફેરા જ કરવું, લખ ચોરાસી યોનિમાં એ સંસ્કૃતિ દૂર નહીં થાય। મહારાજ બહુ સુંદર કથાનો, પુરાણ શ્રવણનો મહિમા કહી રહ્યા છે। પુરાણોમાં પણ ઘણી સમજવાની વાત છે, એ વસ્તુ પણ આગળ આવશે જ, પણ આ શાસ્ત્ર પ્રતિષ્ઠા છે, મહારાજ શાસ્ત્ર પ્રતિષ્ઠા કરી રહ્યા છે। ભગવાનનો પરમ એકાંતિક ભક્ત હોય ને, એ શાસ્ત્ર ન જાણતો હોય અને છતાંય ભજ ગોવિંદમ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો હોય તો એ પાર ઉતરી જાય, એમાં જરાય બેમત નથી। પણ એવા એવા મૂઢ ભક્તિવાળા પણ વિરલ હોય છે, જેમ પરમ જ્ઞાની દુર્લભ છે ને, એમ પરમ મૂઢ ભક્ત પણ વિરલ હોય છે। મોટે ભાગે તો ક્લિશ્યંતિ ઇતરે જના, કાં તો બુદ્ધિના પારને પામેલો હોય ને કાં મૂઢ હોય, એને મુશ્કેલી નથી, બાકી વચ્ચે વચેલાને તો ઉપાધિ જ છે આપણા બધા જેવા। એટલે પાર પામી જાય એમાં જરાય બેમત નથી, ભલે એમણે ગીતાજીનો પાઠ નથી કર્યો, વેદ સાંભળ્યા નથી, અરે કદાચ શાસ્ત્ર નથી સાંભળ્યા, તો ઈષ્ટદેવના મંત્રનું, કારણ કે મંત્ર સ્વયં શાસ્ત્ર છે, પાર પામી જાય। પણ એનો અર્થ એ નથી કે તમે શાસ્ત્રોને ખોટા કહો, બધાનું શું, સકલ નરનારીઓનું શું,
પહેલાં દુર્લભ છે એ તો વિરલા, એટલે દુર્લભ મનુષ્યની વાત નોખી છે, પણ વચલાનું શું? માટે કથા શ્રવણનો મહિમા છે. શાસ્ત્ર પ્રતિષ્ઠા મહારાજ કરી રહ્યા છે, હજુ પણ મહારાજ શાસ્ત્ર શ્રવણનો મહિમા સંભળાવી રહ્યા છે. એ કથા આપણે કાલે કરીશું. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.